સાવલીમાં ઇન્દ્રાળ પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. તારીખ 18/11/2019 સોમવાર ઇન્દ્રાળ, પિલોલ, ખોખર, વેમાર, ચંદ્રનગર આ ગ્રામજનોને માં કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, આધાર કાર્ડ, રેશન કાર્ડ, વિધવા પેન્શન યોજના, આવકના દાખલા તેમજ વિવિધ પ્રકારની સરકારી યોજનાના લાભ લેવા નમ્ર વિનંતી કરવામાં આવી હતી. સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત જે સરકારશ્રી તરફથી જે લાભો મળે છે એમાં આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, મામૃતમ કાર્ડ જેવા વિવિધ સુવિધાઓનો લાભ આજે પિરોલ, વેમાર, ખોખર અને ઇન્દ્રાળ ગ્રામ પંચાયતને જે મળ્યો છે અને લગભગ આશરે ઘણા એવા લોકોએ બધાએ લાભ લીધો છે. એ સરકારશ્રીનો અભિગમ બહુ સારો છે અને ઘર બેઠા એ લાભ મળે છે એ બહુ મહત્ત્વની વસ્તુ છે. ઇન્દ્રાળ ગામે સેવા સેતુના કાર્યક્રમમાં પ્રાંત અધિકારી પંડ્યાજી, તાલુકા વિકાસ અધિકારી મનહરભાઈ, ભારતીય જનતા પાર્ટીના બંને મહામંત્રી અર્જુનસિંહ અને સુનિલભાઈ, આ વિસ્તારના આગેવાન, તાલુકા પંચાયતના માજી સદસ્ય અને મારા વડીલ વાંજી કાકા, આ વેમાર, ઇન્દ્રાળ, ખોખર અને પિલોલ ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ, ડેપ્યુટી સરપંચશ્રીઓ તેમજ કમિટીની સૌ સદસ્યશ્રીઓ, આ વિસ્તારના આગેવાનો, જિલ્લા પંચાયતના અમારા માજી ચેરમેન કમલેશભાઈ ઉપસ્થિત રહીને આ સેવા સેતુના કાર્યક્રમને જે સફળ બનાવ્યો તે બદલ હું આ વહીવટીતંત્રને અભિનંદન આપું છું અને ખરેખર દિલથી ભારતીય જનતા પાર્ટીની આ ગુજરાતની આ સરકારમાં સેવા સેતુ કાર્યક્રમ એ પ્રજા નાનામાં નાના વ્યક્તિને લાભ કરતો અને આનો લાભ દરેક જણ લઈ શકે, કચેરીઓના ધરમ ધક્કા ના ખાવા પડે અને ઓન ધી સ્પોટ ત્યાં ત્યાં સ્થળ ઉપર જ માં કાર્ડ, માં વાત્સલ્ય કાર્ડ, આધાર કાર્ડ, પછી રેશન કાર્ડની અંદર નામ કમી કરાવું, નામ દાખલ કરાવું, નવું રેશન કાર્ડ કાઢવું, પછી ઉંમરનો દાખલો, તમામ સરકારની જેટલી જેટલી યોજનાઓ છે બધાનો જ લાભ મળે તેવો ઉમદો હેતુ છે. તો હું સાવલી તાલુકાના, રેસર તાલુકાના ધારાસભ્ય તરીકે સરકારને પણ અભિનંદન આપું છું, એમનો આભાર માનું છું. ફરી એક વખત સૌનો જે લાભાર્થી જે લાભ લીધો છે એમને પણ અભિનંદન આપું છું અને એમનો પણ આભાર માનું છું અને સૌ મીડિયાના મિત્રોનો પણ ખૂબ દિલથી આભાર માનું છું. કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે મહેન્દ્ર સોલંકી, સાવલી.